नमस्ते विद्यार्थियों, आज आपणे धोरण एक में गुजराती विषय शीखीशू। तमारी पासे पेपर सेट तो हशे ज, तो पेपर सेट में पाना नंबर 8 जुओ। पाना नंबर 8 ऊपर प्रश्नपत्र 3, आज आपणे प्रश्नपत्र 3 शीखीशू। प्रश्न 1 अ, नीचेना अंग अने तेनी सफाई माटे वपराती वस्तुओने लीटी दोरीने जोड़ो। हाथ, तो तमे हाथ साना वडे साफ करो छो? साबु वडे। दांत, तो दांत सेना वडे साफ करिए छी आपणे? ब्रश वडे। जीभ, तो आपणे जीभ साफ करवा माटे सानो उपयोग करिए छीए? ઉલ્લ્યાનો। નાક, તો આપણે નાક સાના વડે સાફ કરીએ છીએ? રૂમાલ વડે। નખ, તો નખ સાના વડે કાપીએ છીએ આપણે? નખ કટર વડે। નીચેના ચિત્રો જોઈ ખૂટતા અક્ષર લખો। પહેલું, આ ચિત્ર શાનું છે? વાદળનું છે, તો વાદ ખાલી જગ્યા, તો અહીં અક્ષર કયો અક્ષર ખૂટે છે? અળ। આ ચિત્ર શાનું છે? ફૂલનું, તો ફૂ ખાલી જગ્યા, તો કયો અક્ષર લખીશું? લ। આ ચિત્ર શાનું છે? મોટરનું, મો ખાલી જગ્યા ર, તો કયો અક્ષર લખીશું? ટ। હવે આ ચિત્ર શાનું છે? બસનું, તો ખાલી જગ્યા સ, તો અહીં શું લખીશું? બસ। હવે આ ચિત્ર શાનું છે? નાવડીનું, તો ના ખાલી જગ્યા ડી, તો અહીં કયો અક્ષર લખીશું? વ। પ્રશ્ન 2 અ, નીચે આપેલા અક્ષર ઓળખી તેની ફરતે ગોળ કરો। ક, તો આપણે પેન્સિલ આડી ફેરવી ગમાં ગોળ કરીશું। હવે આ કયો મૂળાક્ષર છે? ગ, તો આપણે ગ ઉપર ગોળ કરીએ। હવે આ કયો મૂળાક્ષર છે? છ,
હવે આ કયો મૂળાક્ષર છે? ટ. તો ટ ઉપર ગોળ કરીશું. બ. આડા અવળા અક્ષરો યોગ્ય રીતે ગોઠવી યોગ્ય શબ્દ બનાવો. પહેલું મ રા મ, તો એ શબ્દ બનશે મ મ રા. કાર બ, તો કા બ ર, અહીં કાબર શબ્દ બનશે. જા ર બ, તો અહીં બજાર, બજાર શબ્દ બનશે. ર જ ગ, તો ગર જ, ગરજ શબ્દ બનશે. ર ગ મ, તો અહીં કયો શબ્દ બનશે? મગર, મગર. ન પ વ, તો કયો શબ્દ બનશે? પવન, પવન શબ્દ બનશે. કાન મ, તો અહીં મકાન, મકાન શબ્દ બનશે. વનાડી, અહીંયા નાવડી, નાવડી શબ્દ બનશે. પ્રશ્ન ત્રણ અ, નીચેના ચિત્રોમાં કાનાવાળા અક્ષરો ઓળખી વાંચી તેના પર ગોળ કરો. જુઓ, છત્રીના ચિત્રમાં કયા કયા કાનાવાળા અક્ષરો છે? વા, હા અને વા. હવે આ કેરીના ચિત્રમાં કયા કયા અક્ષરો છે કાનાવાળા? ના, પા ને કા. હવે આ કપના ચિત્રમાં કયા કયા અક્ષરો છે કાનાવાળા? મા, પા. હવે આ હંસના ચિત્રમાં કાનાવાળા અક્ષરો કયા છે? ના, જા અને ગા. હવે બ, જુદા પડતા ચિત્ર પર ચોકડી કરો. ટીવી, ટીવી, ટેલિફોન અને ટીવી, તો શું જુદું પડ્યું? ટેલિફોન. બીજું કાતર, કાતર, કાતર અને કરવત, તો શું જુદું પડશે? કરવત જુદું પડશે. મરચું, ભીંડા, મરચું અને મરચું, તો શું જુદું પડ્યું? ભીંડા. માછલી, માછલી, માછલી અને હરણ,
तो सुजुदु पर से अरण, खीरा, टमेटा, 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 तो सुजुदा पर से केला, छठू दांत, दांत, दांत अने जीभ, तो सुजुदु पड़ियों जीभ, खंजरी, खंजरी, थाली अने खंजरी, तो सुजुदु पड़से थाली, कांस्को, कातर, कांस्को अने कांस्को, तो सुजुदु पड़ियो कातर। हवे तमे पाना नंबर 10 जुओ। प्रश्न 4 अ, सरका शब्दोनी जोड़ी बनाओ। तो गागर, तो अही आ लाइन में गागर क्या लखेलू छे? पांचमा नंबरे। नाग, तो आ लाइन में नाग शब्द क्या लखेलो छे? चौथा नंबरे लख्यो छे। गाम, तो अहीं गाम शब्द क्या लखेलो छे? पहला लखेलो छे। जाग, तो आ विभाग में जाग शब्द क्या लखेलो छे? बीजा नंबरे। तो जोड़ीशु, मजा, तो आ लाइन में मजा शब्द क्या लखेलो छे? त्रीजा नंबरे। હવે આ પ્રશ્ન 4નો બ, આ બ પ્રશ્ન છે એ તમારે લેસનમાં લખવાનો છે। હવે ક જોઈએ। નીચેના વાક્યો વાંચો અને લીટી દોરેલ શબ્દને બાજુના ખાનામાં લખો। તો પહેલું, જગત, પાણી, આપ, તો આપ શબ્દ આપણે ચોરસમાં લખીશું। બીજું, ગાય ઘાસ ખાય છે, તો કયા શબ્દ નીચે લીટી કરી છે? ઘાસ। ત્રીજું, આરવ લેશન લખ, તો કયા શબ્દ નીચે લીટી કરેલી છે? આરવ। ગાજરને કેરી વાવે છે, તો કયા શબ્દ નીચે લીટી કરેલી છે? આમાં ગાજર। દાદા ફરવા જાય, તો ખાનામાં કયો શબ્દ લખીશું? ફરવા। રાજા મહેલમાં રહે છે, તો કયા શબ્દ નીચે લીટી કરેલી છે? રાજા। પ્રશ્ન 5 અ, નીચેના ચિત્રો જોઈ ખ
खाली जगह में प ड त के र लखी साचो शब्द बनावो। तो आ चित्र सानू छे पतंगनू। तो खाली जगह तंग ग, तो अँ शू लखीशू प लखीशू। आ चित्र सानू छे बतकनू, ब खाली जगह क, तो अँ शू आवशे त। આ ચિત્ર શાનું છે? દાડમનું છે, તો દા ખાલી જગ્યા મ, તો અહીં શું લખીશું? ડ। હવે આ ચિત્ર શાનું છે? કાતરનું, તો કા ખાલી જગ્યા ર, તો અહીં શું લખીશું? ત। આ ચિત્ર શાનું છે? રકાબીનું, તો ખાલી જગ્યા કા બી, તો અહીં શું લખીશું? ર। આ ચિત્ર શાનું છે? તલવારનું, ખાલી જગ્યા લ વા ર, તો અહીં શું લખીશું? ત। હવે આ ચિત્ર શાનું છે? કરવતનું, તો ક ખાલી જગ્યા વ ત, તો અહીં શું આવશે? ર। હવે આ ચિત્ર શાનું છે? કૂતરાનું, તો કુ ખાલી જગ્યા રો, તો અહીં શું આવશે? ત। હવે તમે પાના નંબર 11 જુઓ। બ, નમૂના મુજબ શબ્દો બનાવો અને લખો। આ સ ન, હવે બનશે આ કા ર। આ રા મ, સાગર, સાબર, સાવજ, અસર, અગન, અરજ, હવે પ્રશ્ન છ અ, આ તમારે જાતે લખવાનો। બ, નીચેની આપેલી ખાલી જગ્યા પૂરી નિબંધ પૂર્ણ કરો। વરસાદ ખાલી જગ્યામાંથી પડે છે, ધરતી અને વાદળ, તો જવાબ આવશે વાદળ। વરસાદ ખાલી જગ્યા આપે છે, પાણી અને પૈસા, જવાબ આવશે પાણી। વરસાદ પડે ત્યારે ખાલી જગ્યા ચમકે છે, વીજળી અને બલ, તો શું જવાબ આવશે? વીજળી। વરસાદમાં ખાલી જગ્યાની મજા પડી, લખવાની અને નાહવાની, જવાબ શું આવશે?
नहावानी। वरसाद आवे त्यारे वादळ खाली जग्या होय छे, काळू अने ધોળું। શું આવશે જવાબ? કાળું। વરસાદ આવ્યા પછી ધરતી ખાલી જગ્યા થઈ જાય, લાલ અને લીલી છ। તો જવાબ શું આવશે? લીલી છ। હવે તમે પાના નંબર 12 જુઓ। પ્રશ્નપત્ર 4। પ્રશ્ન 1 અ નીચેના અંગ અને તેની સફાઈ માટે વપરાતી વસ્તુઓને લીટી દોરીને જોડો। તો નખ, તો નખ કાપવા આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? નખ કટરનો। નાક સાફ કરવા માટે શાનો ઉપયોગ કરીએ છીએ? રૂમાલનો। વાળ વાળવા માટે શાનો ઉપયોગ કરીએ છીએ? કાંસકાનો। જીભ સાફ કરવા માટે શાનો ઉપયોગ કરીએ છીએ? ઉલિયાનો। દાંત સાફ કરવા માટે શાનો ઉપયોગ કરીએ છીએ? બ્રશનો। હવે બ નીચેના ચિત્રો જોઈ ફૂટતા અક્ષર લખો। આ શાનું ચિત્ર છે? પપૈયાનું। ખાલી જગ્યા પૈ યુ, તો અહીં શું લખીશું? પ। હવે આ ચિત્ર શાનું છે? ખુરશીનું। તો ખુ ખાલી જગ્યા સી, તો અહીં શું લખીશું? ર। આ શાનું ચિત્ર છે? બતકનું। તો ખાલી જગ્યા ત ક, તો અહીં કયો અક્ષર લખીશું? બ। આ ચિત્ર શાનું છે? ટેબલનું। તો ટે ખાલી જગ્યા લ, તો અહીં શું લખીશું? બ। આ ચિત્ર શાનું છે? કેળાનું। તો ખાલી જગ્યા અળું, તો અહીં શું લખીશું? કે, કેળું। પ્રશ્ન 2 અ નીચે આપેલા અક્ષર ઓળખી તેની ફરતે ગોળ કરો। આ કયો મૂળાક્ષર છે? ય। તો આપણે સામે યમાં ગોળ કરીશું। અહીં મીંડું છે એટલે તેની ઉપર ગોળ કરીશું નહીં। હવે આ કયો મૂળાક્ષર છે? લ। તો લ ઉપર ગોળ કરીએ। હવે આ કયો મૂળાક્ષર છે? ડ।
હવે આ કયો મૂળાક્ષર છે? હ. બ. આડા અવળા અક્ષરો યોગ્ય રીતે ગોઠવી યોગ્ય શબ્દ બનાવો. ર સ સ. તો એ કયો શબ્દ બનશે? સરસ. ર કા ત. તો અહીં કયો શબ્દ બનશે? કાતર. ર ત બા. તો અહીં કયો શબ્દ બને છે? ભારત. બા ક ટ. તો અહીં કયો શબ્દ બનશે? કબાટ. હવે તમે પાના નંબર 13 જુઓ. મા જ ડે. તો કયો શબ્દ બનશે? જમાડે. બાજી પુ. તો અહીં કયો શબ્દ બનશે? બાપુજી. ગડો કા. તો અહીં કયો શબ્દ બનશે? કાગડો. દવાળ. તો કયો શબ્દ બનશે? વાદળ. પ્રશ્ન 3 અ. નીચેના ચિત્રોમાં કાનાવાળા અક્ષરો ઓળખી વાંચી તેના પર ગોળ કરો. તો આ રીંગણના ચિત્રમાં કયા કયા કાનાવાળા અક્ષરો છે? આ અને જા. આ ચિત્ર માટલાના ચિત્રમાં કયા કયા કાનાવાળા ચિત્ર અક્ષર આપ્યા છે? વા અને સા. હવે આ ફૂલના ચિત્રમાં કાનાવાળા અક્ષરો કયા છે? સા અને રા. આ ટામેટાના ચિત્રમાં કયા કાનાવાળા અક્ષરો આપ્યા છે? સા અને ગા. બ. જુદા પડતા ચિત્ર પર ચોકડી કરો. તો પહેલું ગાજર, કારેલા, કેળું, ટામેટા અને મૂળો. તો શું જુદું પડશે? કેળા. બીજું કેળા, ડુંગળી, સફરજન, દાડમ અને કેરી. તો શું જુદું પડશે? સફરજન ના ડુંગળી, સોરી હા, ડુંગળી જુદી પડશે. ત્રીજું સિંહ, પોપટ, કુકડો, મોર, કબૂતર અને મોર. તો એમાંથી શું જુદું પડશે? સિંહ. ચોથું હોડી, સ્કૂટર, બસ, ઘોડો, રેલગાડી. તો શું જુદું પડશે? આ. પાંચમું વાંદરો,
कुत्रो भैंस बिलाड़ी कबूतर सुजुदू पड़ियो कबूतर चट्टू कमर चंपो स्कूटर गुलाब सूरजमुखी सुजुदू पड़ियो स्कूटर सातमू गधेड़ू घोड़ो हाथी मोर अने गेटू सुजुदू पड़से मोर। आठमू घोवर मोर पोपट कुकड़ो अने मगर तो सुजुदू पड़से मगर। प्रश्न चार अ सरका शब्दों की जोड़ी बनावो। ना तो आ लाइन में नाम क्या लख्यू छे बीजा नंबरे। जान तो अहीं जान शब्द क्या लखेलो छे पहला नंबरे। जरक तो अहीं जरक शब्द क्या लखेलो छे चौथा नंबरे। शाळा तो आ लाइन में शाळा शब्द क्या लख्यो छे पांचमा नंबरे। मगर तो अहीं मगर शब्द क्या लख्यो छे तीजा नंबरे। तो विद्यार्थीओ આજે આપણે આટલું જ શીખીશું।